સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 માં યુનિટ 1 ભણી ગયા. યુનિટ 2 ની શરૂઆત કરી, એક્ટિવિટી 1 જોઈ ગયા. એક્ટિવિટી 1 માં શું હતું? તો કે એક સ્ટોરી હતી જે આપણે જોઈ ગયા. હવે એક્ટિવિટી 2 ના જે રાઇમિંગ વર્ડ્સ મેં તમને કીધા હતા એ જોઈએ. જે પોએમ રિલેટેડ રાઇમિંગ વર્ડ હતા એ લેક છે, લેક શબ્દ છે, એનો રાઇમિંગ વર્ડ કયો છે? સ્નેક. કારણ કે જે આ LAKE અને SNAKE આ બંને શબ્દો સરખા થાય છે એટલે આ બંનેના રાઇમિંગ વર્ડ થાય. હવે જોઈએ એના પછીનો રાઇમિંગ વર્ડ કે રાઇમિંગ વર્ડમાં શું હોય. તો કે જે સ્પેલિંગ પૂર્ણ થતો હોય એના જે છેલ્લા શબ્દો હોય એ સરખા હોય અથવા ઉચ્ચારણ સરખું હોય તો લેક અને સ્નેક. લેક સ્નેક ઉદાહરણ તમને આપેલું છે. હવે
પેન્સિલ એવું લખેલું હતું ત્યારે પેન્સિલ ટેબલ ઉપર પડી ગયો ઇટ ઇઝ ઓન ધ ટેબલ હવે અહીંયા જોઈએ વેર ઇઝ ધ ડોગ કૂતરો ક્યાં છે તો કે ઇટ ઇઝ અંડર ધ ટેબલ ટેબલ ની નીચે છે તો અંડર ધ ટેબલ આપણે નીચેનો સ્પેલિંગ શું યાદ રાખવાનું છે અંડર ઇન ઓન અંડર એ બધા પ્રેપોઝિશન છે અને એ આપણે જોઈ ગયા છે ઇટ ઇઝ અંડર ધ ટેબલ એટલે ટેબલ ની નીચે છે પછી એના પછીનું પાંચમું વાક્ય છે વોટ કલર ઇઝ ધ અમ્બ્રેલા અમ્બ્રેલા કેવા કલરની છે એટલે કે છત્રી કેવા કલરની છે તો ઇટ ઇઝ પિંક કેવા કલરની છે ઇટ ઇઝ અ પિંક અથવા ઇટ ઇઝ અ પિંક અમ્બ્રેલા એમ પણ લખી શકાય એ તમારે સાધ્યપોથીમાં અને પાઠ્યપુસ્તકમાં લખવાનું છે હવે સ્વાધ્યાયમાં શું વસ્તુ લખવાની છે એ જોઈ લો યુનિટ 2 પેજ નંબર 29 પર આપેલ છે આપણે પહેલા તો એક્ટિવિટી 1 ના સ્પેલિંગ આપેલા છે એ જોયા તમે એ બધા લખવાના છે સામે પછી એક્ટિવિટી 2 જે મેં અહીંયા જોડાવી છે ને લેક સ્નેક લાઉડલી પ્રાઉડલી બી ટ્રી સ્માઈલ ક્રોકોડાઇલ બાર બાર એ બધા છે રાઇમિંગ વર્ડ છે જેના ઉચ્ચારણ સેમ થતું હોય અને સ્પેલિંગ પણ સેમ થતો એવા શબ્દો અહીંયા રાઇમિંગ વર્ડ